सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार चित्तसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरानाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओ मे अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों यथी जय स्वामीनारायण सद्गुरु निष्कुळान स्वामी हृदय प्रकाश ग्रंथ में प्रसंग दस एम छेल्ले कथा लखे छे के सद्गुरु शिष्य ने पांच उपायों बतावे छे एक સૌથી પહેલો કે છે તીવ્ર વૈરાગ્ય કાં તો ભગવાનમાં અતિશય સ્નેહ કાં તો ભગવાનના નિયમ કાં તો સાધુનો સંગ અને સાધુના સંગ દ્વારા થયેલું આત્મા પરમાત્માનું જ્ઞાન આ પાંચ ઉપાયોમાંનો કોઈ પણ ઉપાય યાદ રહે તો કહે છે કે આ નવ જણા પાછા હટે અને બધાનું કારણ છે સાધુનો સંગ કોઈ પણ આમાંથી સાધનને સિદ્ધ કરવું હોય તો સાધુનો સંગ આવશ્યક છે સાધુના સંગ વિના એ થતું નથી એટલે છેલ્લે સદગુરુ શિષ્યને કહે છે તે તો નાક કાપી નાખ્યું છે અને હવે ભગવાનને પણ ના ગમે એવું થઈ ગયું છે એટલે હવે તને આ સત્સંગ મળ્યો છે અને જાળવી રાખ આ બધી સદગુરુએ છેલ્લે વાત કીધી હવે શિષ્યને એમ થયું છે કે મારે આ નવને કાઢવા તો છે જ મને જ્યારે આવા મોટા સદગુરુ મળ્યા મને જ્યારે એમને ઓળખાવ્યું કે આ નવ તારું બગાડે છે તો હવે મારે ઘરમાંથી એને કાઢવા જ છે વાત નક્કી છે પણ આ નવ સદગુરુએ જે આગળ કીધું પરાશર છે એકલશૃંગી છે નારદ છે સૌબરી છે બ્રહ્મા છે શિવ છે આવા મોટાને જો આ લોકોએ પછાડ્યા હોય તો શિષ્ય થોડો ઢીલો પડી જાય છે કે મારા જેવું મચ્છરિયું શું કામ કરશે એટલે હવે આગળ સ્વામી લખે છે શિષ્ય સદગુરુને કહે છે શિષ્ય ઉવાચ શિષ્ય કહે કર જોડીને સુનિયે મારા નાથ એ છે કામ માહેરુ કે કાઈ છે હરીને હાથ એ છે કામ માહેરુ કે કાઈ છે હરીને હાથ શિષ્ય જ્યારે એવું સાંભળ્યું કે બ્રહ્મા સૌભ્રી એકલશૃંગી પરાશર આવા બધાના પણ નાક કાપ્યા છે આ નવ જણાએ ત્યારે શિષ્યને પહેલાં થયું કે આ પાંચમાંથી એક ઉપાય હું કરું કોઈ વાત સાંભળીને રાજી થયો પણ જ્યારે છેલ્લે સદગુરુએ એમ કીધું કે આવા મોટા મોટાની લાજ લીધી છે આવા મોટા મોટાના નાક કાપ્યા છે ત્યારે શિષ્ય કે એ કામ મારું જ છે કંઈ ભગવાનના હાથમાંય ખરું કે નહીં હું એકલો તો કેટલું કરું હું તો હાવ મચ્છરિયા જેવો જીવ છું આવા મોટા મોટા ઋષિ મુનિઓને મોટા મોટા દેવતાઓને જો આ લોકો ના છોડે તો હું તો લડવા જઉં તો મારી તો કોઈ એ લોકોને કિંમત જ નથી મારા જેવા તો અબજો એને વશ કરેલા છે પડતી રાત પ્રભાત લગી કોઈ અવલે છે અંધાર
ઉગ્યા દિન વિનતમનો કહો કેમ આવે પાર. જેવી રીતે રાત પડી ગયેલી હોય અને કોઈ એમ કે મારે રાતને કાઢવી છે કાઢવી છે કાઢવી છે, ઓલા ગાંડાઓ નહીં કે અંધારું કાઢીએ છે અમે, દંડા લઈને એકાબીજાને મારવા લાગ્યા, અંધારું કાઢીએ છે, હાડકા ભાંગી ગયા. પણ હવારમાં સૂરજ ઉગ્યો અને અજવાળું થયું, રાત ગઈ ત્યારે કે હા હવે બરાબર, જો આટલા દંડા માર્યા એટલે નીકળી. એના દંડાથી નહોતી નીકળી, એ તો સૂર્ય ઉગ્યો ને નીકળી હતી. એમ અહીંયા આગળ શિષ્ય એમ કહે છે કે રાત પડેલી હોય તો જ્યાં સુધી સવાર ના થાય ત્યાં સુધી કોઈ ગમે એવો બળ્યો હોય અને અંધારાને ઉલેચવાનો પ્રયત્ન કરે કે અંધારું હું ઉલેચી ઉલેચીને નાખી દઉં અને અજવાળું થઈ જાય, પણ જ્યાં સુધી સૂર્ય ના ઉગે ત્યાં સુધી ક્યારેય અજવાળું ના થાય. શિષ્ય હવે સદગુરુને કંઈક વિનંતી કરવા જઈ રહ્યો છે, સદગુરુને કંઈક જિજ્ઞાસાથી પૂછવા તરફ જઈ રહ્યો છે. આટલું મોટું કામ કરવાનું છે, આટલા જન્મોથી આ રૈયત રાજા થઈ ગઈ છે અને રાજાને હાવ રૈયત જેવો કરી મૂક્યો છે. હવે આટલા જન્મોથી જે લોકોએ રાજ કર્યું છે, જે લોકો આ જીવાત્માના ખૂને ખૂનાના બરાબર ભૂમિયા થઈ ગયા છે, કારણ કે કઈ જગ્યાએથી મરાય, મન બુદ્ધિ ચિત્તને અહંકાર અને પાંચ વિષયો, આ નવને સંપૂર્ણ આપણો એવો અભ્યાસ થઈ ગયો છે કે આને આપણે કઈ જગ્યાએથી મારવો, આ માથું ઊંચું કરે ને તો આને કઈ જગ્યાએથી આપણે દબાવીએ તો આ દબાય એવો છે, એને આપણો જન્મો જન્મનો અભ્યાસ થઈ ગયો છે. હવે એને જન્મો જન્મનો અભ્યાસ છે, એ લોકોને આપણે એના ભૂમિયા ના થયા, એ આપણા ભૂમિયા થઈ ગયા. આપણે તો હજુ સદગુરુની વાત સાંભળીને ફક્ત એના જાણવાવાળા થયા છે, ભૂમિયા નથી થયા. એના એક એક છળ અને કપટને આપણે નથી ઓળખી શકતા. આપણને એટલી ખબર પડી ગઈ કે આ લોકો છે કપટી, પણ એ કપટ કઈ જગ્યાએ કેવી રીતે કરી લે છે એના ભૂમિયા તો હજુ આપણે એની સાથે લડીશું એમ ખબર પડશે કે એની પાસે આટલા પ્રકારના શસ્ત્રો છે, એ લોકો આટલી પ્રકારથી ઘા કરે છે, એ બધી પછી ખબર પડે. તો અહીં આગળ શિષ્ય સદગુરુને કહે છે, જેવી રીતે રાત કોઈ ઉલે છે પણ જ્યાં સુધી સૂર્ય ન ઉગે ત્યાં સુધી અંધકારનો નાશ નથી થતો. જેમ આકાશે ઉડુવતી, તારાઓ, આકાશની અંદર તારાઓ કેટલા બધા છે, કરે જામનીએ જ્યોત, રાત્રિ જ્યારે પડે ત્યારે એ બધાય જ્યોત કરે છે, દીવા જેવા દેખાય. દિનમાં એક દિશે નહીં એ પ્રતાપ અર્ક ઉદ્યોત, પણ દિવસની અંદર એકે દેખાય છે. રાત્રે આટલા બધા દીવાઓ દેખાય પણ દિવસમાં એક સૂર્ય ઉગે ત્યાં બધાય ઢંકાઈ જાય. એમ સદગુરુને શિષ્ય એવી પ્રાર્થના કરવા માગે છે કે સદગુરુ આ નવ છે ને એ તો સૂર્યરૂપી પરમાત્મા જો મારા હૃદયમાં પ્રગટ થઈને એ જો કાંઈ કરે તો આ લોકો ઢંકાય, બાકી મને તો આ કાંઈ ગાંઠે એવા નથી. કહેવાનો અર્થ એનો એટલો છે, શિષ્યને એવું પૂછવું છે કે આ બધું ભગવાનનું કંઈ કામ જ નહીં, બધું મારે જ કરવાનું છે કે ભગવાન કાંઈ કરે છે? કારણ કે ભગવાન વિના મને નથી લાગતું કે આ પાર પડે. નિશા ચરનર સા અતી દિયે રાતમાં દુઃખ, નિશાચર એટલે ભૂત છે, ચોર છે, દુર્જન લોકો છે, આ બધા રાત્રિનું કામ કરે ને ચોર લોકોને બધા, એ બધા નિશાચરો, રાત્રે જે ચરે એ નિશાચર. નિશાચર નર સા અતિ દિયે રાતમાં દુઃખ, પણ જ્યારે રવિ પ્રગટે ત્યારે સાહાને સુખ. ભૂત પ્રેતાદિક હોય, ચોર હોય, આ બધા રાત્રે ચોરી કરવા નીકળે. ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ રાત્રે થાય, નિશાચર છે એ બધા, દિવસમાં નથી થતો. તો જેવો સૂર્ય ઉગે, સજ્જનને રાત્રિ પડે ત્યારે દુઃખ થાય છે, ચોર લોકોનું દુઃખ છે, નિશાચરોનું દુઃખ છે, પરંતુ સવાર પડે પછી સજ્જનને સુખ. સવાર થઈ જાય ને એટલે માણસને તમે જો ગમે એવી જગ્યાએ, આપણે ગમે એવા જંગલની અંદર હોઈએ ને, રાત પડે ને તો વ્યક્તિને ભય જેવું લાગે, પણ સવાર પડે ને પછી ભય નહીં લાગે.
ખેતરોની અંદર લોકો રહેતા હોય એમાં જે લોકો વર્ષોથી રહેતા હોય ને જતા હોય એને તો કંઈ પાણી વાળવા જતા હોય રાત્રે એને કંઈ ભય ના લાગે, પણ શહેરનો વ્યક્તિ જો શહેરમાં રહેલો હોય અને એને ખેતરમાં રાત્રે લઈ જાઓ અને એને ઝાડ નીચે કહો કંઈ હોઈ જ આવે તો એને આખી રાત ઊંઘ ના આવે, પણ હવાર પડે ને પછી એને નિર્ભય થઈ જાય. પણ રાત્રે સીમમાં નીકળતો હોય એ રાત્રે ગામડાઓના રસ્તે તમે સીમમાં ખેતરમાં જતા હોય બધાય એ રાત્રે તમે બધા ગયેલા જો, પણ જે અહીં અમેરિકામાં બોર્ન થયો હોય ને કોઈ દી ગયો ના હોય કે વડોદરા અમદાવાદ સિટીમાં રહેલો હોય એને રાત્રે 12 વાગે કહો કે આ ગામની સીમમાં રહીને આમ નીકળી જા જા ઓલા ખેતર બાજુ, તો એટલો રસ્તો કાપતાય છે ને પરસેવો થઈ જાય. એવું છે, આગળ પાછળ જોયા જ કરે, ચીબરીઓ બોલતી હોય ને બધું થતું હોય ને એની અંદર કેમ પાર પડે. ઓલા રોજ જે ખેતરમાં જ મોટા થયા હોય એના વાંધો આવે, પણ ઓલાને તો હવાર પડે ને ત્યારે શાંતિ થાય. હવાર ખબર નહીં, જેવું પ્રભાત પડે એટલે વ્યક્તિને ભય જતો રહે. વ્યક્તિને ભય કઈ જગ્યાએ લાગે છે? અંધારું હોય છે ત્યાં. ઘણાને જો ઘરની અંદર એવા ઘણા લોકો હોય કે એકલા હોય તો એને અંધારું અંધારામાં બીક લાગે, એટલે એને લાઇટ ચાલુ રાખવી જ પડે. હા, એટલે છેવટે લાઇટ જો ચાલુ ના હોય તો એને ભય જ લાગે. ઉંદર આવ્યો અને વાસણ ખખડાવે તો એમ થાય રાત્રે હારું ભૂત આવ્યું હશે ખો, આમ થાય. હોય ઉંદર પણ એને શંકાભૂત નહીં થાય, પણ સવાર પડી જાય પછી જો વાસણ ખખડે ને તો તરત એક જ સંકલ્પ થાય કે કંઈક ભરાયું લાગે છે, ભૂત તો ના હોય, પણ રાત્રે ખખડે તો ભૂત લાગે. એટલે રાત્રિ છે એ ભયજનક છે, પરંતુ જેવો સૂર્ય ઉગે સજ્જનને સુખ થઈ જાય છે. શિષ્ય કહે છે, શિષ્યને જે વાત સદગુરુને કરવી છે ને એના માટે 2-5 દ્રષ્ટાંતો, જેમ સદગુરુએ દ્રષ્ટાંતોથી સમજાવ્યું ને એમ શિષ્ય દ્રષ્ટાંતોથી રજૂઆત કરે છે કે સદગુરુ બરાબર સમજી જાય મારી વાતને. માટે કહું સદગુરુ સુનો, જોઈએ પ્રભુનું જોર. મારે એટલું જ કહેવું છે આ બધું કહીને તમને ગુરુદેવ, કે આની અંદર ભગવાનનું જોર જોઈએ. એકલે મારે આદરે નહીં ભાગે એ હ ચોર, મારા એકલા આદરથી આ 9 ચોર ભાગે એવા નથી, કારણ કે જન્મો જન્મથી એ લોકોએ મને ગુલામ બનાવી દીધો છે. એ જન્મો જન્મથી બધાય ભૂમ્યા છે, મને કઈ જગ્યાએ મારવો એની ખબર છે, અને આ 9 માથા ભારે છે, હું માથું ઊંચું કરી શકું એમ છું નહીં, મારા એકલાથી કંઈ કામ થાય નહીં, આ તો ભગવાનનું કામ છે ગુરુદેવ. તો હવે આ મારો વિચાર બરાબર છે કે નહીં? બસ આટલું કહી બસ એ તો ઊભો રહી ગયો કે આ તો ભગવાનનું જોર, ભગવાનને જોર કરવાનું જ, મારે કંઈ જોર કરવાનું નથી. એને કંઈ પૂછ્યું નહીં પછી આગળ કે મારાથી, એટલે ટૂંકમાં એને હાથ ઊંચા કરી દીધા. સદગુરુએ કીધું ને કે આ તારે કરવું પડે, એને હાથ ઊંચા કરી દીધા કે મારાથી કંઈ થાય એવું નથી, આમાં તો ભગવાન જો ભળે તો થાય, બાકી ના થાય. સદગુરુ કે હવે આને સમજાવવું પડશે. સદગુરુ વાચો, સદગુરુ કહે હ આગળે નથી બીજાનું બળ, પ્રભુના પ્રતાપથી સંત કાઢે કરી કળ. સાંભળ શિષ્ય, એ બધાની આગળ બીજાનું કોઈનું જોર ચાલતું નથી. જો બ્રહ્માનું ના ચાલતું હોય, જો પરાશર જેવાનું ના ચાલતું હોય, એકલ શૃંગી જેવાનું ન હાલતું હોય, શિવજી જેવાનું ન હાલતું હોય, તો ભાઈ કોઈનું ના હાલે. આવડા મોટા ઈશ્વરોને, આવડા મોટા ઋષિમુનિઓને જો એ પછાડી નાખતા હોય તો 100% તારા જેવો મચ્છર જેવો જીવ તો ના જ લડી શકે, એની મને ખબર છે. સદગુરુ કે નથી બીજાનું બળ, કોઈ બીજાનું બળ નથી ચાલે એવું, બળ તો ભગવાનનો પ્રતાપ જ જોઈએ તો જ જીતાય, પોતાના પ્રતાપથી નથી જીતાય એવું. પણ સદગુરુએ બહુ સરસ વાત કીધી, સંત કાઢે કરી કળ. પ્રભુના પ્રતાપથી ભગવાનના સાધુ છે એ કળ કરીને, કળ એટલે કંઈક ઉપાય કરીને, ભગવાનના સદગુરુ છે એ જીવમાંથી કોઈ દોષને કાઢવો છે તો એ દોષને કાઢવાનો ઉપાય એની પાસે જે હોય એ આખો જુદી રીતનો હોય. એ જાણે કે આને સીધે સીધો લડવા નથી મોકલાયો, પણ એવા ઉપાયથી ધીરે રહીને એના સ્વભાવને એવી રીતે કાઢી નાખે કે ઓલાને સ્વભાવ હતો કે નહીં ખબર જ ના પડે એવો કરી દે એક દિવસ, અને ચોખ્ખો કરી દે,
કળ કરીને, એવા ઉપાયો કરીને. જો ઘણા ભગવાનના ભક્તો છે ને સત્સંગમાં સૌથી પહેલાં આવ્યા હોય ને, ત્યારે એવું હોય કે એને ભગવાન કે ભગવાનના સાધુ કે મંદિર આવવાનું ના ગમતું હોય, પણ એવા હોય કે એને તમે એવું કહો ને કે ગાડી લઈને જવું છે તો તમારી સેવા કરવા આવે, પણ તમે એને એવું કહો માળા લઈને બેસી જાઓ તો ના બેસે. એટલે સંતો શું વિચારે, એને તમે એવું કહો કે હવાર સાંજ કથામાં આવજો, લાઈવ કથા સાંભળજો, આ કરજો આ કરજો, તો એની અંદર ઇન્વોલ્વ ના થાય. તમે એને એવું કહો સેટરડે સત્સંગ છે તોય ના આવે, સમયો હોય તો વળી એકવાર આવી જાય. પણ એને તમે એવું કહો કે મારે ગાડી લઈને અહીં જવું છે બે દિવસ તો તૈયાર. એટલે સંતો શું કરે, કળ કરે, ઉપાય કરે. એને આપણને નજીકનો હરિભગત ગાડી લઈને મળે એવો હોય, છતાંય પણ ઓલાને હરિભગત કરવા માટે સંતો એવું કહેશે કે ભગત કોઈ અમારી જોડે છે નહીં, તમે ચાલો ગાડી લઈને. પેલાને એવું છે કે ગાડી લઈને જવાનું હોય તો ગમે છે, હવે સંતો ભેગા ગાડીમાં બેસે એટલે બે જ કલાક, ચાર કલાક, અડધો કલાક સંતો એને, હવે તો ક્યાં જવાનો, આમ સાધુ નજીક ના બેસી શકે પણ હવે ક્યાં જશે, બાજુમાં બેઠો ત્યાં એને થોડું 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 બીજ નાખ્યા કરે, કળથી નાખે છે. સંતો આમ જો ને તો જીવના કલ્યાણને અર્થે ભગવાનના સદગુરુ ગેમ જ રમે છે. ગેમ આપણે કહે ને કોઈને કે તું ગેમ ના રમતો મારી યારે, પણ આ જીવને કલ્યાણ માટે શું રમવી પડે, ગેમ જ રમવી પડે, નહીં તો આ જીવનું કલ્યાણ સીધે સીધું થાય એવું નથી. કારણ કે જીવની અંદર એટલી ઊંડી મુમુક્ષુતા નથી કે એને એકવાર અંગુલી નિર્દેશ કર્યો કે તું આ દિશામાં હાલ્યા કર એટલે પછી આડો અવળો નહીં જાય. એ જીવ એટલો બળિયો હોય તો ના જાય, ઘણા બળિયા જીવાત્મા હોય જન્મો જન્મના, તો એને બસ એકવાર રસ્તો બતાવી દીધો કે આ દિશામાં હાલ એટલે હાલ્યો જાય. પછી એને તમારે ફરી ના કહેવું પડે, ફરી સ્ટાર્ટર ના મારવું પડે, ફરી ચાવી ના ભરવી પડે, બસ એમનો એમ હાલ્યો જાય ને પહોંચી જાય ભગવાન સુધી. પણ એ તો બહુ જન્મના આદરવાળો હોય. હવે એટલા જન્મના આદરવાળો ના હોય, આ નવના પંજામાં હોય જે, એને તો ઘડીક બુદ્ધિ આગી પાછી થાય, ઘડીક મન આગું પાછું થાય, ઘડીક ચિત્ત આગું પાછું થાય, આ બધું થયા કરે. એટલે ભગવાનના સંત શું કરે, કળ કરે. અને કળ કરીને, ઉપાય કરીને, કેવી રીતે જીવનું સારું થાય એવો ઉપાય કરીને. ઘણા મંદિર ના આવતા હોય પણ એને તમે કોઈ વસ્તુ મગાવો ને તો આપવા મંદિર આવે, આપવા આવે. આમ તમે કોઈ દર્શને આવજો, અભિષેક છે તેને અભિષેકારે મતલબ ના હોય, પણ તમે એવું કહો કે મારે શાકભાજીની જરૂર છે કે મારે ચોખાની જરૂર છે, મારે ઘઉંનો લોટ જોઈએ છે, તો તમે બે વાગે કો ચાર વાગે હાજર કરવા આવે. એટલે સંતો પછી એવી કળ કરે, કશી જરૂર ના હોય ને તોય ઉપાય કરે કે ભાઈ એ બાને એ આવે. પણ સંતોને ખરેખર જરૂર નહોતી છતાં મગાવ્યું, તો આમ જો તો સંતોએ કપટ જ કર્યું કહેવાય એક પ્રકારનું, બરાબર ને. પરંતુ અને કારણ કે બીજા હરિભગત આવતા જ હોય, એ હાંજે આવતા હોય, હવાર આવતા હોય, એ લઈ આવે કહો તો, પણ ઓલાને સ્પેશિયલ કીધું કે કોઈ અમને આવે એવું નથી, તમે આવો. એની પાછળનું કારણ એક જ છે કે એ જીવને સત્સંગમાં જોડવો છે. ભગવાનના સંત કદાચ આપણી સાથે કપટ કરે એવું લાગે ને તો પણ એ કળ કરતા હોય, કારણ કે એ આપણી સાથે કપટ નથી કરતા, ઓલા નવ વારે કપટ કરે છે. ઓલા નવ જે આપણને છોડતા નથી ને એમની આરે કપટ કરે છે, એમની આરે કપટ કરી અને આપણને કાઢવા માગે છે. પણ જીવ જ્યાં સુધી ઓલા નવ હારે ભળેલો હોય ને ત્યાં સુધી એને એવું લાગે કે આ મારી સાથે કપટ કરે છે, કારણ કે ઓલા નવની મિત્રતા હોય એટલે. પણ ઓલા નવથી જુદો પડી જાય, એને ખબર પડે કે હું પિંજરામાં છું, આ લોકોએ મને પિંજરામાં બાંધી દીધેલો છે, વીઆઈપી જેલમાં છું, તો એને ખબર પડે પછી સંત એને કાઢવા જાય તો એને બહુ આનંદ થાય. પણ જેને ખબર જ નથી હું પિંજરામાં છું, એને કોઈ દિવસ આનંદ ના થાય. કોઈ દેશો એવા હતા કે જ્યાં રાતો રાત એવું ફરમાન થઈ ગયું કે ભાઈ અહીંથી પરદેશીઓ બધા નીકળી જાઓ, બરાબર. અને એ દેશની અંદર એટલો બધો આતંક ફેલાઈ ગયેલો હોય, હવે આપણે ગામડામાં રહેતા હોય એ દેશમાં, નથી આપણે ટીવી દ્વારા સમાચાર સાંભળ્યા, નથી રેડિયો દ્વારા સાંભળ્યા, નથી પેપર વાંચ્યું, આખા એ દેશના લોકો બધાય બહારથી આવેલા ઇન્ડિયનો બધાય ખાલી થવા માંડ્યા, પણ આપણે ગામડામાં છીએ, આપણને ખબર જ નથી કે શું થઈ ગયું છે.
અને બહાર તો બધું એટલી બધી આતંક ફેલાઈ ગયો છે દેશમાં, પણ આપણે એવા ગામડામાં રહીએ છીએ કે આપણને નથી ખબર. હવે એ સમયે કોઈ વ્યક્તિ આવી અને આપણને એમ કે તમે નીકળી જાઓ, હાલો હું તમને અહીંથી પહોંચાડી દઉં પાછા તમારા વતનમાં, ત્યારે આપણને હજુ નથી ખબર તો આપણને એમ જ થાય કે આ મને અહીં આટલા વર્ષોથી હું અહીં સેટ થયેલો છું ને મને શું કરવા અહીં હેરાન કરવા આવ્યા હશે, બરાબર ને? પણ પછી જ્યારે આપણને એવી ખબર પડી જાય કે ઓહો દેશમાં આવો ભયાનક આતંક ફેલાયો છે ને એની વચ્ચે મને કાઢવા આવ્યા છે, પછી એનો ગુણ કેટલો આવે. પહેલાં તો એમ થાય કે મારું બધું બગાડવા આવ્યા છે, પણ ખરેખર બગાડવા નથી આવ્યા, સુધારવા આવ્યા છે. એમ સદગુરુ અને સંત જીવાત્માની જ્યારે નજીક જઈને એનું કંઈક સારું કરવા જાય છે ને કડથી, ત્યારે જીવ ઘણી વખત એની બુદ્ધિ દોડાવે. બુદ્ધિ દોડાવે એટલે બુદ્ધિશાળી હોય તો કદાચ સંતની કડની પણ એને ખબર પડી જાય, સદગુરુની કડ શું છે એ ખબર પડી જાય કદાચ. પણ એ કડનું થોડું અનુમાન થાય એટલે એને એવું લાગે કે આ તો મારી સાથે બનાવટ કરે છે, પણ એની સાથે બનાવટ નથી કરતા, એને ઓલા નવમાંથી કાઢવો છે બહાર, એટલે મહેનત કરે છે. પણ એને હજુ મિત્રતા ઓલા નવની છે. જ્યાં સુધી એ નવની સાથે એને દુશ્મનાવટ ના થાય ત્યાં સુધી એને એમ ના થાય કે સદગુરુ મને ઉગારવા આવ્યા, એને એવું જ લાગે કે મને મારવા આવ્યા. કોઈ માની વ્યક્તિ છે, માની, માને એમાં બહુ છે, માની લો. અને કોઈ ભગવાનના સંત કે કોઈ ભગવાનના મોટા ભક્ત એને એને બરાબર એની પર પ્રહાર કર્યો, તો પ્રહાર ખરેખર કોની પર કર્યો છે? માન ઉપર, વ્યક્તિ પર નથી કર્યો. પણ વ્યક્તિને શું લાગે છે કે અપમાન કોનું થયું? મારું. તું માન છો જ નહીં, તું તો આત્મા છો. જ્યારે આપણે આત્મા છીએ, માન પોતે આપણે છીએ જ નહીં, માન આપણાથી જુદું છે, તો અપમાન કોનું? જે માન છે એનું જ અપમાન છે, માનનું અપમાન છે, આપણું અપમાન નથી. કારણ કે આપણે તો માનથી જુદા છીએ, પણ વ્યક્તિ એવું માન્યું કે મારું અપમાન થયું, મારું અપમાન, કારણ કે માન એ મારું મેં માન્યું છે, માન મારું માન્યું એટલે મને અપમાન મારું લાગ્યું. જો માનને મેં મારું માન્યું ના હોત તો મને મારું અપમાન લાગ્યું ના હોત, અને એને મારું માનવાથી મને દુઃખ જ થયું, સુખ તો થયું નહીં. એની જગ્યાએ હું માનને મારું માનું જ નહીં તો સુખ જ થાય, માન મારું હતું જ નહીં. માન તો મહારાજનું, માન તો મોટા પુરુષનું, માન તો સત્સંગનું, મારું હતું જ નહીં તો અપમાન થયું, તો એનું થયું. તો મહારાજનું અપમાન થયું એનું મને દુઃખ થાય, મોટા સાધુનું અપમાન થયું એનું મને દુઃખ થાય, મોટા હરિભગતનું અપમાન થયું એનું મને દુઃખ થાય, એ યોગ્ય છે. પણ મારું અપમાન થયું એ યોગ્ય નથી, કારણ કે એ તો આપણે કર્યું માન. એમ જીવાત્મા જ્યારે એ રૂપ હોય ત્યારે સદગુરુ કંઈ કડ કરે તો એને ગમે નહીં. પણ અહીંયા આગળ કહે છે સદગુરુ કે તારી વાત બહુ સાચી છે, ભગવાનના પ્રતાપથી જ આ બધું જીતી શકાય છે, પણ સંત એને કડ કરીને કાઢે છે, કંઈક ઉપાય કરીને કાઢે છે. જગતમાં જે જીવ છે અજ્ઞાની અપાર, તે સુવાત તપાસશે જે વિષય વશ નરનાર. જગતના જીવ તો કેવી રીતે તપાસવાના? સદગુરુ કે શિષ્ય તું ભાગશાળી છો કે તું સત્સંગમાં છો, તને આ બધી ખબર પડી કે આ નવ છે દુશ્મન છે, તને ખબર પડે છે કે આ નવને જીતવાના છે, તને એ ખ્યાલ છે કે ભગવાનના પ્રતાપે જીતાશે. જગતના જીવને તો અજ્ઞાની છે, એ તો વાતની તપાસી કરવાના નથી કે અમે બંધનમાં છીએ કે છૂટા છીએ, એ તો વિષયને વસત છે, પંચ વિષય એ જ એનું જીવન છે. નથી એહને અંતરે ખોટ ખાટ ખબર, પશુવત પાડે પિંડને એવા ઘના ઘર ઘર. એવા નરનારીઓ અઢળક છે શિષ્ય, કે જે લોકોને ખોટની ખબર નથી, નફાની ખબર નથી, પશુની જેમ પોતાના શરીરને વાપરે છે પંચ વિષયો પાછળ. પંચ વિષયોને ભોગવવા માટે પોતાના શરીરને પશુવત, અને અત્યારે આ દુનિયામાં તો પશુથી હલકા થઈને વાપરે છે પંચ વિષયો માટે, અને એના માટે જ અતિ ખરાબ ને અતિ મોટા મોટા રોગોથી વ્યક્તિઓ પીડાઈને મરે છે. રોગોની પીડા એ પંચ વિષયની જ છે. શરીરમાં રોગ થાય છે, એવા ભયાનક રોગો, એની પાછળનું કારણ એ જ છે જગતના પંચ વિષયો. ભગવાનનો ભક્ત હોય કે જેને ભગવાનની ઈચ્છાથી એનું પ્રારબ્ધ
ભગવાનને સુધારવું છે, એને આ જન્મે ચોખ્ખો કરવો છે, એટલે ભગવાન પ્રેરે છે. બાકી જગતના જે જીવો છે એની અંદર તો જે મોટા મોટા રોગો છે બધા એના પંચ વિષયોના કારણે જ છે. હે શિષ્ય, પશુવત પોતાના શરીરને આ દુનિયાના નરનારીઓ પાળે છે, એવા લોકોને તો ખબર જ નથી. એ લોકો કોઈ દિવસ આ નવને જીતી શકવાના નથી. સદગુરુને આટલું કહેવું છે, પણ જેને શરણ જગદીશનું તેને કરવો તોલ, જગત જાશે જમપુરીએ ભક્ત જાશે બ્રહ્મ મોલ. સ્વામી કે પણ જેને ભગવાનનું શરણ લીધું છે એવા આત્માએ તો પોતે તપાસ કરવો જોઈએ, કારણ કે જગત આખું જમપુરીમાં જશે અને ભગવાનનો ભક્ત તો બ્રહ્મોલ અક્ષરધામમાં જશે. એ મોટી કમાણી માનીને કરજો આગ્રહ કોય, દેખી તેનો દાખડો સાઈ કરે હરીસોય. સ્વામીએ કહી દીધું કે એ મોટી કમાણી થઈ છે કે આપણને ભગવાનનું શરણ મળ્યું છે, એ મોટી કમાણી થઈ છે કે આપણને મોટા પુરુષોનું શરણ મળ્યું છે, એ મોટી કમાણી થઈ છે કે આપણને ભગવાનના સંતો ભક્તોનું સાનિધ્ય મળ્યું છે, એ આપણી મોટી કમાણી છે. આપણને એવું શરણ મળ્યું, જો એવા ભગવાન, એવા મોટા પુરુષ, એવા સંતો મળ્યા, એવા ભક્તોનો સમુદાય મળ્યો, આ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી જેવા સદગુરુનો યોગ આ શાસ્ત્ર દ્વારા થયો, તો આપણને ખબર પડે છે કે ભાઈ આના બંધનમાં આપણે છીએ. જગતને ખબર નથી, એ તો બધા જમપુરીમાં જશે, પણ ભગવાનનો ભક્ત છે એ જો આગ્રહ કરીને મંડશે તો બ્રહ્મોલની અંદર જશે. એટલે સ્વામી શિષ્યને કહે છે, તું આગ્રહ કર, ઢીલો થઈને ખાલી ભગવાનના માથે નાખીને ના બેસી જઈશ કે ભગવાન કરશે. જો કરવાના ભગવાન જ છે એ વાત એ નક્કી રાખ, તારથી એ કશું થવાનું નથી, કરશે ભગવાન, ભગવાનના સંત છે તને ઉપાયો કરીને એમાંથી તારશે, પરંતુ તારે આગ્રહ કરવો પડશે, તારી તાકાત પ્રમાણેની મહેનત કરવી પડશે. એવું છે, ઘણી વખત એવું હોય છે કે કોઈ હિંમત કરે ને તેને પાછો કોઈ બળિયો મળી જાય કે તમારે આ કરવું છે, હાલો હાલો હું છું તમારી ભેગા, તો એ તરત થઈ જાય કામ. પણ હિંમત જ ના કરે, એને કોઈ ક્યારેય મદદ ના કરે. એટલે શિષ્યને સદગુરુ કહે છે, તારો દાખલો હરી જોશે ને પછી ભગવાન તને સહાય કરશે. હવે જો દાખલો કરવાની વાત આવી કે આપણે દાખલો કરવાનો છે, હવે દાખલો કેટલો કરવાનો છે ને ક્યાં સુધી કરવાનો છે, તો શ્રીજી મહારાજ કે દેહ મુક્તા સુધી કરવાનો છે. દેહ મુક્તા સુધી, મરતા સુધી લડવાનું છે. પ્રથમનું 70મું વચનામૃત મહારાજે કીધું કે એકને લડાઈ આળસી ગઈ છે, એકની સામે તો બ્રાહ્મણને વાણિયા આવ્યા, તરત જીતાઈ જાય એવા હતા, એની લડાઈ પૂરી થઈ ગઈ, પણ એકની સામે તો આરબની બેરખ આવી, તો એને તો ખબર છે કે હું તો મરી જ જવાનો છું, પણ એ લડ્યો અને લડતા લડતા મર્યો, તો એ શાબાશ છે. ભલે મરતા પહેલાં કામ કદાચ લડાઈ પૂરી ન થઈ ગઈ, પણ ભગવાન એટલું જ જોવે છે કે આ લડ્યો કે નહીં. હવે સ્વામી જે વાત કરે છે અગત્યની વાતો આવશે. સ્વામી કહે છે, સદગુરુ કહે છે શિષ્યને કે તું દાખલો કર, એટલે ભગવાન તને સહાય કરશે. રાત દિન હૃદયા માહી લીએ સુલડાય, સુખ દુઃખ પડે શરીર ને કદીએ ન જાય કાય, સંકલ્પ એક સમાવતા ઉઠે બીજા અનંત, જુક્તિ કરી જીતી લીએ સાચા કહીએ તે સંત. રાત દિન હૃદયની અંદર લડાઈ લેતો રે, લડાઈ જે લે એની ઉપર ભગવાન રાજી થાય, લડાઈ ના કરે તો ભગવાન રાજી ના થાય. ભગવાનના માથે ના નાખી દે શિષ્ય, એટલે સદગુરુ સમજાવે છે કે તું ખાલી ભગવાનનો પ્રતાપ તો ભગવાનનો છે, પણ એમ કહીને તું બેઠો ના રહેતો, લડ્યા કરજે. આજથી વર્ષો પહેલાં એક ગોધરા છે ને, ગોધરાના મંદિરની અંદર એક નાનો છોકરો આવું આમ થાંભલો હતો ને, થાંભલા આગળ કેલેન્ડર લટકાવેલું હતું, કેલેન્ડરની અંદર મહારાજની મૂર્તિ હતી. એ બહુ નાનો છોકરો એટલે કેલેન્ડરની અંદર ઠાકોરજી જે હતા, પેલી મૂર્તિ પેજ ઉપર,
એને ગમતી હશે કે જે હશે, પણ એને એમ થયું કે મારે એને પગે લાગવું છે, એટલે એ કૂદ્યા કરે. હું દૂરથી જોઉં એ કૂદ્યા કરે, કૂદ્યા કરે. ને આ તો કીર્તનો ગાયા જ કરે હરિભક્તો, કોન્સ્ટન્ટ કીર્તન ગાતા હોય. એ છોકરો એક બાજુ સાઈડ પરનો થાંભલો હતો ને આ લટકાયેલું હતું એક દિવાલ ઉપર, એ ત્યાં કૂદ્યા કરતો હતો. પછી લગભગ 15-20 મિનિટ જેટલું થઈ ગયો સમય, એ કૂદે થાકી જાય, પાછો ઊભો રહે. કોઈ ભેગા આવ્યો હશે, એના વડીલ કોઈ ભેગા, એને પ્રદક્ષિણા કરતા હશે, એટલે કે રમે છે છોકરો. એના મન એવું હતું, પણ આ છોકરાને મન રમતમાં એવું હતું કે મારે ભગવાનના ચરણારવિંદ સુધી જવું છે. પછી કોઈ ભાઈ ત્યાંથી નીકળ્યા એટલે એને જોયું કે આ છોકરો ક્યારનો કૂદ્યા કરે છે, એટલે એને ઊંચો કર્યો. મને એમ હતું કે રમે છે, પણ વાસ્તવમાં એને ઉપર અડવું હતું, એટલે એને પછી પેલું ઊંચો કર્યો. પેલા ભાઈએ ઊંચો કર્યો ને પછી એને આમ પગે લાગી લીધું. પછી દોડતો એના જે વડીલ હતા એ પછી મેં જોયા, એની ભેગા જઈને ખોડામાં જઈને બેસી ગયો. એ પેલા કીર્તન ગાતા હતા મહારાજ પાસે, ત્યાં ખોડામાં જઈને બેઠો. પણ એને 15-20 મિનિટ દાખલો કર્યો તો કોક એને ઊંચો કરવાવાળો મળ્યો. એ મેં દ્રશ્ય જોયું, ઘણા વર્ષો થઈ ગયા. પણ એને જો એટલો દાખલો કર્યો છે તો એને કોઈ મદદ કરવા મળ્યો. દાખલો જ ના કર્યો હોત, બેઠો રહ્યો હોત અને એ વિચારે કે મને કોઈ ન્યા ઉપર ચડાવી દે, થાંભલે બેસી ગયો હોત, તોય કોઈ એને ઊંચો ના કરત. પણ એનો દાખલો કરતા કોઈ સમર્થે જોયો, એનાથી સમર્થ કે જે એને ઉચકીને ત્યાં પહોંચાડી શકે એવા છે, તો એને કોઈએ મદદ કરી. કદાચ એ દિવસ મદદ ન કરી હોત, ઘેર જતો રહ્યો હોત ને ફરી વખત રોજ જો એ દાખલો કર્યા કરતો હતો, કોક ને કોક અઠવાડિયે, બે અઠવાડિયે, મહિને એને એના લક્ષ સુધી કોઈ પહોંચાડી દેત. એમ કલ્યાણના માર્ગની અંદર સદગુરુ કહે છે શિષ્યને કે રાત દિવસ હૃદયની અંદર લડાઈ લેતો રહે. સુખ દુઃખ કદાચ શરીરમાં આવી જાય, લડાઈ લેતા લેતા સંકલ્પને, એક સંકલ્પને સમાવા જાવ ત્યાં બીજા હજારો સંકલ્પ ઊભા થાય, આવી દશા પણ થતી હોય. પણ એને ધીરે ધીરે ઝૂકતી કરીને જીતી લઈએ. સાચા કહીએ તે સંત, સંત કહેતા સંત અને ભગવાનના ભક્ત જે કોઈ સાધનાના માર્ગે ચાલેલા છે બધાય સંત છે. જે કોઈ મોક્ષના માર્ગે ચાલેલા છે, જેને ભગવાનને પોતાના હૃદયમાં પધરાવા છે, એ બધાય ભગવાનના સાધુ છે. સાધના કરે એ સાધુ. તો જેની સાધના સતત ચાલુ છે એવા ભગવાનના જે સંત અને ભક્ત, એ ઝુકતી કરીને, એના ઉપાયો કરીને, જે ઉપાયો સદગુરુ બતાવે એ પ્રકારના ઉપાયો કરીને સંકલ્પને સમાવી લે, તે સંકલ્પો સમે છે. કેટલાક સંકલ્પો ન જીતાય તો એ થોડા મોડા સમે છે, પણ સમે છે ખરા. આવે અતિ કોઈ આ કરો, આવે સંકલ્પ કેટલાક એવા હોય કે સમી જાય. કોઈ વાર કંઈક ખાવાનો સંકલ્પ થયો સવારમાં ઉઠીને, આપણે કે નથી ખાવું, જતો રહ્યો, વિદાય જ થઈ ગયો, વિદાય જ થઈ ગયો. આપણે નક્કી કર્યું ખોઈ જવું છે, નથી હોવું, જતો રહ્યો. તો એવા કેટલાય સંકલ્પો એવા હોય કે જેને આપણે સંકલ્પ થયો અને સમાવો હોય તો તરત સમી જાય, વાર ન લાગે. પણ આવે અતિ કોઈ આ કરો, કોઈક વખત સંકલ્પ કેવો આવે, આ કરો આવે. આ કરો પ્રથમના 30મા વચનામૃતની અંદર ગાઢ સંકલ્પનું વચનામૃત, એની અંદર છે કે કેટલાક સંકલ્પ તો એવા છે કે ક્યારેક ટળી જાય. કેટલીક વાર તો અનેક પ્રકારના સંકલ્પો થતા હોય તો પણ ટળી જાય. અને કોઈ વખત એક નાનો અમથો જ ઘાટ હોય. ત્યાં આગળ શ્રીજી મહારાજના દીનાનાથ ભટ્ટે પૂછ્યું છે કે કોઈ સમયે તો હજારો ઘાટ થાય, તેનો મનને વિશે દંશ બેસે નહીં. અને કોઈક સમય તો અલ્પ ઘાટ થાય, થોડોક જ ઘાટ થયો હોય તો એનો મનને વિશે દંશ બેસે છે, તેનું કારણ શું છે? હજારો સંકલ્પ થયા તો મનમાં ના બેઠો, પણ એક સંકલ્પ થયો તો એ મનમાં બેસી ગયો, એનું શું કારણ? કેટલીક વાર એવું થાય ખાવાના જ સંકલ્પ થયા હોય તો હજારો થયો હોય ના બેસે, અને કોઈક દિવસ એવો હોય કે બેસી જ જાય કે આ તો, હા આ તો પાડી જ દેવું છે. એ ગાંઠ દંશ બેસી ગયો મનની અંદર, બાકી ડંખ એનો બેઠો કેમ, આ પ્રશ્ન છે વચનામૃતમાં પ્રથમનું 30મું. ભગવાનના ભક્તને મનના ગાંઠની નિવૃત્તિ થયાનો ઉપાય શું, અને એ
કેવી રીતે ઘાટની નિવૃત્તિ થાય. પછી મહારાજ બોલ્યા કે એનું કારણ ગુણ છે, જ્યારે તમોગુણ પ્રધાન હોય ત્યારે ગમે એટલા ઘાટ થાય તો બેસે નહીં, અને સુષુપ્તિ સરખી અવસ્થા હોય એટલે, અને જ્યારે સત્વગુણ વર્તતો હોય ત્યારે પ્રકાશ જેવું વર્તતું હોય, એટલે બળિયો હોય જીવ બરાબર, કથા વાર્તાના શબ્દ સાંભળીને ભૂક્કા બોલાવી દઉં એમ એવો બળિયો હોય, એટલે એમાં પણ ઘાટનો દંશ બેસે નહીં. પણ જ્યારે રજોગુણ હોય ત્યારે જે ઘાટ થાય એ પછી થોડો થાય કે મોટો થાય, ઓછો થાય કે ઝાઝો થાય, એનો દંશ મનને વિશે બેસે છે. આ બેસવાનું અને નહીં બેસવાનું કારણ આ છે. આપણે એકના એક જ છીએ, પરંતુ જ્યારે આપણે માનો કોઈ વ્રત કરતા હોઈએ, ધારણા પારણા કરીએ છીએ, આદિક વ્રતો કરતા હોઈએ છીએ, તો ઘણીક વખત એવું થાય કે આપણને કોઈ સંકલ્પ ના થાય કે આજે પારણામાં આ જમશું આ જમશું, કશું જ ના થાય, જેમ જે થયું હોય જે થયું હોય. અથવા તો એક મહિનો ધારણા પારણા કરે, ચાર મહિના કરે, ત્યાં સુધી કાંઈ ના થયું, પણ જેવું ધારણા પારણા પૂરા થયા પછી દંશ બેસવા માંડ્યો. વ્રત ચાલતું ત્યારે સત્વગુણ પ્રધાન હોય એટલે ના બેસે, કોઈ ઘાટ થતા હોય તોય. એવું ખાવું પીવું જોવું સાંભળવું બધી બાબતમાં એવું છે કે જ્યારે રજોગુણ વ્યાપે ને ત્યારે જે ઘાટ થોડોક પણ થયો હોય ને તો તરત જ એ ઘાટ મનમાં બેસી જાય, અને મનમાં બેસે એટલે મન તો સંકલ્પ વિકલ્પ આમ ઊંચું નીચું થયા જ કરે, પછી બુદ્ધિ નિશ્ચય કરે કે કરી લો વાંધો નહીં, અને ત્યાં અહંકાર ઘાટ ઘડી દે. કેટલી એકાદશીઓ નકોડી કરી હોય બરાબર, પણ કોઈક અને ફરાળ ઘણી વખત સારામાં સારા બન્યા હોય, તો કોઈ દિવસ ઈચ્છા ના થઈ હોય, અને કોઈક વખત કશું જ ના હોય, મોરિયાની ખીચડી ને બટાકાનું શાક જ હોય, પણ જો એ દિવસ રજોગુણ ક્યાંક પ્રગટી ગયો ને સંકલ્પ એમાં થઈ ગયો કે ફરાળ આજે થઈ જાય, માથું દુખે છે એટલે, તો 100% ફરાળ થઈ જાય. આગલી એકાદશી શિખંડ પૂરીને બધું સરસ હોય તોય ન થાય, એ દિવસે હાવ સાદું ફરાળ હોય તો પણ થઈ જાય, કારણ કે એ દિવસે રજોગુણ પ્રધાન હતો. આ ઘાટને બેસવાનું કારણ મહારાજે વચનાવદમાં બતાવ્યું. હવે મહારાજે એનું નિવૃત્તિ થયાનું કારણ પણ વચનાવદમાં બતાવ્યું છે. મહારાજ કે જેટલા ભગવાનના ચરિત્રો અને ભગવાનની વાતો થાય છે એને ધાર્યા વિચાર્યા કરે તો ઓલા ઘાટની નિવૃત્તિ થઈ જાય. નવરો બેઠો બીજા ઘાટ કરે એટલે એ ઘાટનો દંશ બેસે, પણ ભગવાનના ઘાટનો દંશ બેસી જાય, ભગવાનના ઘાટ કર્યા કરે, મનને તો ઘાટ કરવા જોઈએ, ઘાટ કરવા જોઈએ, એટલે ઘાટ સંકલ્પે કર્યા જ કરે, કર્યા જ કરે, એમાં ભગવાન સંબંધી કરી દે તો એ થાય. આજે હવારમાં કથા સાંભળી હોય, ગઈકાલ હરિચેતન સાગરની સાંભળી હોય, દરબારોનો સ્વભાવ ને દરબારોની રુચિ બધું જે આવ્યું, હવે એ સાંભળ્યું, હવે એ સંબંધી સંકલ્પ વિકલ્પો કર્યા કરે આખી રાત કે દિવસે, એટલે સંકલ્પ એના એ જ રહેવાના. સવારમાં આ કથામાં આવ્યું, હવારની કથામાં આ હતું, હાંજની આ હતું, ગઈકાલ હવાર આ આવ્યું હતું, પરમદી હવાર આ આવ્યું હતું, પરમદી હાંજે આ આવ્યું હતું, આમ એ સંબંધી જ ઘાટ સંકલ્પો કર્યા કરે કોઈ વ્યક્તિ મહિનો બે મહિના, એટલે ઓટોમેટિક સંકલ્પ વિકલ્પ એ જ થઈ જાય. આ તમારે મંતવ્ય આપવાના હોય એમાં આ દાદાઓને 70, 75, 76 આવે, મેમરી કાર્ડ જ્યારે પૂરા થઈ ગયા હોય ડેટા ત્યારે આપવાના હોય, એટલે એને શું કરવું પડે, તમારે સતત રટન કરવું પડે ને. અત્યારે હવાર થયું, આવે ભાઈ બેસી જવાનું 2 કલાક એકાંતમાં, પછી પાછું આખું સાંભળવાનું, પાછું ફેર કરવાનું, લખવાનું, વિચારવાનું, સાર કાઢવાનો, યાદ રાખવાનું, એટલે એનો એ જ સંકલ્પ થયા કરે, મન એમય થઈ જાય, આખું મન એમય થઈ જાય. એટલે એ કરવાની અંદર મન એમય થાય એટલે ઓટોમેટિક એવા જ ઘાટ થવાની પછી ટેવ પડી જાય. આ બધાનો ઢાળો છે, એને જે ઢાળામાં ઢાળીએ એ ઢાળામાં ઢળી જાય, જે ઢાળામાં ઢાળીએ ઢાળામાં. આપણે આના આ જ છીએ, પણ હમણાં જો 25-30 દિવસ રોજનું એક લગ્ન પ્રસંગને એની અંદર બિહાડી દીધા હોય ને, રોજ લગ્ન પ્રસંગમાં બિહાડી દીધા હોય દાદા, અને કોઈ કથા નહીં કાંઈ નહીં, ન્યા જે મંતવ્ય જે આપવાનું હોય એ આપવાનું, અને એવું જો કરી દેવામાં આવે ને તો એક મહિનામાં એવા ઘાટ થવા લાગે. આ મન તો એવું છે, એને જેવા ઘાટમાં ઢાળીએ એવા ઘાટમાં એ ઢળી જાય. આ તો આપણે રાત દિવસ આમાં રહીએ છીએ એટલે આપણને આવા ઘાટ થાય. હમણાં આપણે બધાએ જો આ બધું બંધ કરી દઈએ થોડા દિવસ અને કંઈક નવું ચાલુ કરીએ કંઈક, તો એવું થઈ જાય. આવો ઢાળો છે, એટલે કે છે ધાર્યા વિચાર્યા કરે તો થાય. એટલે અહીં સદગુરુ શિષ્યને કહે છે કે
સંકલ્પ વિકલ્પ જે થતા હોય એને સમાવી લે ભગવાનના સંત ઉપાયો કરી કરીને, આવા ઉપાયો ભગવાન સંબંધી ઉપાયો કરીને, ભગવાનના સંકલ્પ સંબંધી ઉપાયો કરીને. પણ આવે અતિ કોઈ આ કરો, કોઈ આકરો સંકલ્પ આવી જાય, આવો રજોગુણમાં, જીત્યો પણ નવ જાય જોઈ તેના જોર ને કાયર કે દિન થાય. કોઈક સંકલ્પ એવો હોય કે ઘણા સમયથી આપણે ટાળવા મથતા હોઈએ, છતાં પણ એ સંકલ્પ ટળતો ન હોય, કારણ કે જેદી તેદી રજોગુણ અવસ્થામાં તીવ્ર વ્યક્તિ એ સંકલ્પ સંબંધી ક્રિયા આપણે કરેલી હોય, જન્મો જન્મથી કરેલી હોય, એટલે એ સંકલ્પ ગમે ત્યારે આવે ત્યારે આપણું બધું દોડી નાખે, દોડી નાખે. ઘણા સંકલ્પો એવા હોય કે એ જ્યારે આવે ને ત્યારે આપણે ઘણા નહીં, જેને વ્યસન હોય તો વ્યસનનો સંકલ્પ હોય તો હવે એને વ્યસનના સંકલ્પ થયા કરે. તો વ્યક્તિ આમ બહુ સરસ હોય, બધી રીતે બહુ સારો ભગત દેખાતો હોય ને બધું જ હોય, પણ એને જો તમાકુનું વ્યસન હોય, સિગારેટનું વ્યસન હોય, બીડીનું વ્યસન હોય, તો એ સંકલ્પ એને આવે ને તરત ભાગે. કેટલાક ભગવાનના ભક્તો એવાય એવાય હોય છે, હજુ હશે કે નહીં ખબર નહીં, એવાય હોય છે કે શાસ્ત્રને વાંચતા હોય, કથાએ સાંભળતા હોય, પણ એને વ્યસન હોય પાછું, એ વ્યસન એવું બંધનકારી હોય કે એના વિના ના હાલે. ચા પીતા હોય તો અમુક હોય તો એ કથા રોજ સાંભળતા હોય, વચનાઓ વાંચતા હોય આખે આખું, પણ ચાનો ટાઈમ થાય એટલે ચા એને જોઈએ, નહીં તો માથું ચડે. આવું થાય છે જ, આજે દેખાય છે. તો જો એ સંકલ્પ કેવો થયો, એનો બહુ બળિયો થયો, એને છોડવું છે તો નથી છૂટતું, એ સંકલ્પને દબાવો છે તો એ સંકલ્પ નથી દબાતો. એવો કોઈ આક્રોય હોય, દરેકને કંઈ અલગ અલગ હોય, કોઈને ખાવાનો, કોઈને પીવાનો, કોઈને જોવાનો, કોઈને સ્પર્શનો, એવા કોઈ સંકલ્પો બળિયા હોય તો સ્વામી કે એનાથી હિંમત ના હારી જવું. જોઈ તેના જોર ને કાયર કે દિન થાય, એનું જોર જોઈને કાયર નહીં થવાનું. હૈયામાં હિંમત ઘણી પાછા ન ભરે પગ, પ્રમાદ પણું પર હરી મંડ્યો રહે તે મુઆલગ. સદગુરુ કે જે મરતા સુધી મંડ્યો રહે, પાછો પગ ના મૂકે, કે ભલે તું બળિયો સંકલ્પ રહ્યો પણ મારે તને ટાળવો છે, ભગવાનને મોટા સાધુનું બળથી મારે તને ટાળી નાખવો છે. આટલો સંકલ્પ કરીને સ્વામી કે હૈયામાં હિંમત રાખે અને પ્રમાદપણું દૂર કરે. પ્રમાદપણું એટલે જે નથી કરવાનું એ ના કરવું, જે કરવાનું હોય એ ના થાય અને ના કરવાનું થાય એનું નામ પ્રમાદ. આળસમાં કશું થાય જ નહીં, પણ પ્રમાદમાં શું થાય કે નથી કરવાનું એ બધું થાય, કરવાનું છે કાંઈ ના થાય. સ્વામી કે પ્રમાદને જો દૂર કરે અને નક્કી કરે કે મારે આ સંકલ્પને હટાવી દેવો છે, તો સંકલ્પનું જોર હટી જ જાય. એ કેટલા દિવસ રહે, વેરાભાઈને જ્યારે ભગવાને સાધુ કર્યા, પરમાનંદ સ્વામી થયા, કાન કપાઈ ગયો. મહારાજ કે અમારા સાધુ આવા આકરા ના હાલે, અમારા સાધુ તો સાંજ જોઈએ, હાલો પહેરો પાછા ચોઈના. મહારાજે પાછા મોકલી દીધા કપડાં કઢાવીને. બહુ દુઃખ થયું વેરાભાઈને, પોતાના ઘરમાં 22 વ્યક્તિ મરી ગયા હતા તો પણ શ્રીજી મહારાજના નિશ્ચયમાં ડગમગાટ ના થયો. આટલો પાકો હરિભગત જેને શ્રીજી મહારાજે સાધુ કરી દીધા અને ફરી પાછા પાછા મોકલ્યા, એને એમ થયું કે હજુ શું બાકી છે, તે મને આવો ક્રોધ આવ્યો, આટલો નિશ્ચયવાળો પણ આ રહી ગયા હતા. પછી ધ્યાન ભજનને એવા આદર્યા ને, તે એક એક મૂર્તિમાન બહાર આવ્યા, કાળા કાળા શરીરવાળા. વેરાભાઈ કે કોણ, તો કે હું તમારા આમ બેઠેલો કામ છું, કોઈ કે ક્રોધ છું, કોઈ કે લોભ છું, હવે અમે જઈએ છે કે. પછી નીકળ્યા અને પછી ભાગ્યા. પણ વેરાભાઈએ લડાઈ મરતા સુધી જો કરી તો બધા ભાગ્યા. એમ ભગવાન કરવાના છે બધું ભગવાન, પણ ભગવાન એ જોવે છે કે આપણામાં પ્રમાદ તો નથી ને, નહીં કરવાની અંદર આપણે બહુ મંડ્યા હોઈએ, જે કરવાનું છે એમાં મંડ્યા ના હોઈએ, તો ભગવાન એ જોયા કરતા હોય. એટલે કે છે, પ્રમાદ પણ ઉપર હરી મંડ્યો રહે મુઆલગ, મરતા સુધી જો મંડ્યો રહે તો 100% ભગવાન એને સહાય કરશે. એટલે સદગુરુ આવું શિષ્યને ઘણી બધી હજુ હિંમત આપે છે અને સદગુરુ એને ઘણી બધી પ્રકારથી સમજાવશે કે એકલું ભગવાનના માથે ના નાખતો પણ હિંમત રાખજે, એવી ઘણી વિગતવાર વાતો સદગુરુ કરશે. અહીં આગળ
14 કડી પૂર્ણ થઈ છે પ્રસંગ 11 ની ઘનશ્યામ